મિત્રો, જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ. અને ભગવાન કૃષ્ણનું સમગ્ર જીવન તો લીલાઓથી ભરેલું હતું. શું તમને ખબર છે કે ક્યારે કંસનો વધ થયો? શું કામ તેમનો વધ થયો? શા માટે ભગવાન કૃષ્ણએ તેમનો વધ કર્યો? નથી જાણતા? આવો સાંભળીએ આ પોડકાસ્ટમાં. વાસુદેવ અને દેવકીના પુત્ર યશોદાનંદનનો જન્મ દ્વાપર યુગમાં કૃષ્ણ ભાદ્ર પક્ષની અષ્ટમીની રાત્રિએ મધ્યરાત્રિએ થયો હતો. આ સમયે ઉચ્ચ રાશિનો ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હાજર હતો અને વરદાન સ્વરૂપે પૃથ્વી પર પ્રસરી રહ્યો હતો. ચંદ્રના કિરણો પૃથ્વી પર એવી રીતે વરસી રહ્યા હતા કે જાણે પૃથ્વીના તમામ પાપો અને ભારો દૂર કરી રહ્યા હોય. તે જ સમયે મથુરામાં ભારે વરસાદ પડી રહ્યો હતો. જાણે પૃથ્વી શ્રેષ્ઠ સમયના આગમનના આનંદથી ધ્રુજી રહી હતી અને તેની ઉગ્ર ગર્જના સાથે કંસને ચેતવણી પણ આપી રહી હતી કે તારો સમય આવી રહ્યો છે, હવે તારો સમય આવી ગયો છે. મથુરા રાજ્યના રાજા કંસના અત્યાચારે ચારે તરફ અરાજકતા સર્જી દીધી હતી. મથુરાના રાજા ઉગ્રસેનને તેની સભામાં બોલાવી જ્યાં તેને સમાચાર મળ્યા કે તેમના પોતાના પુત્ર એટલે કે રાજકુમાર કંસ તેની પ્રજા સાથે દુર્વ્યવહાર કરે છે. કંસના મિત્ર વાસુદેવ પણ આ વાત માટે સંમત હતા અને રાજા ઉગ્રસેને તે વખતે કહ્યું, રાજકુમાર કંસે મથુરા રાજ્યની આત્માને લોહી લુહાણ કરી છે. ભગવાન તમારું આયુષ્ય લાંબુ કરે, પરંતુ મથુરાના ભવિષ્ય વિશે વિચારવું એ પણ રાજા તરીકે તમારી ફરજ છે. મહારાજા ઉગ્રસેનના કારાવાસના સમાચાર સાંભળીને વાસુદેવ ચિંતિત થયા અને કંસના કૃત્યથી ગુસ્સે પણ થયા. પરંતુ યાદવ વંશી અક્રૂરજીની સલાહથી તેમણે રાજા કંસને પોતાના રાજા તરીકે સ્વીકાર્યો અને તેની સાથે મિત્રતા કેળવી રાખી. કંસે વાસુદેવને તેમની બહેન દેવકી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જેને વાસુદેવ ટાળી ન શક્યા. કંસને તેની બહેન દેવકી પ્રત્યે ઘણો જ પ્રેમ હતો, તેથી જ તો તેણે દેવકી અને વાસુદેવના લગ્ન ધામધૂમથી કરાવ્યા. દેવકી અને વાસુદેવના લગ્ન પછી જ્યારે કંસ તેમની બહેનને રથમાં વિદાય આપી રહ્યા હતા ત્યારે એક ઋષિ ત્યાં આવ્યા અને પછી આકાશમાંથી આકાશવાણી થઈ કે કંસ, તારા પાપોનો પ્યાલો ભરાઈ ગયો છે, તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે અને દેવકીનો આઠમો પુત્ર એ તને મારી નાખશે અને વિશ્વને તારા અત્યાચારોથી મુક્ત કરશે. આકાશવાણી સાંભળી કંસે દેવકી અને વાસુદેવને મારવા માટે તલવાર નીકાળી. ત્યાં વાસુદેવે દેવકીને બચાવવા માટે કંસને પોતાના બધા જ પુત્રો આપી દેવાનો નિર્ણય લીધો. કંસે દેવકી અને વાસુદેવને કારાગારમાં એટલે કે બંદીગૃહમાં નાખી દીધા, તેમને જેલમાં પૂરી દીધા અને કંસે કહ્યું કે હું તારા આઠ પુત્રોને જન્મ લેવા દઈશ, તેમની હત્યા પણ કરીશ અને તત્પશ્ચાત બ્રહ્માને પૂછીશ, કેમ, શું થયું, ક્યાં ગયું તારું લખેલું ભાગ્ય? સમય વીતતો ગયો, દેવકીને પહેલો પુત્ર થયો. આ સમાચાર સાંભળીને કંસ જેલમાં પહોંચી ગયો અને તેને મારી નાખ્યો. કંસે આ રીતે જ એક પછી એક દેવકી અને વસુદેવના છ પુત્રોને મારી નાખ્યા. જ્યારે દેવકી સાતમા પુત્રથી ગર્ભવતી થઈ ત્યારે વસુદેવના પ્રથમ પત્ની રોહિણી દેવકીનો ગર્ભ લેવા કારાગૃહમાં પહોંચ્યા અને દેવકીએ પોતાના સાતમા પુત્રને કંસથી બચાવવા માટે પોતાનો ગર્ભ તેમને આપી દીધો. પછી એ સમય આવ્યો જ્યારે જન્મ થવાનો હતો કંસના કાળનો અને થયો શ્રી કૃષ્ણનો જન્મ. અને સાથે જ આકાશવાણી પણ થઈ કે હે વાસુદેવ, આ બાળક માનવ જાતિનું ઉજ્જવળ ભવિષ્ય છે, આ બાળક માનવ જાતિનું ઉત્થાન કરશે, તેને યમુના પાર લઈ જાઓ અને ગોકુળમાં તમારા મિત્ર નંદરાયના ઘરે તેને મૂકી આવો. ત્યારે જ દેવકી અને વાસુદેવની બેડીઓ છૂટી ગઈ.
જેલના દરવાજા ખુલ્યા અને બધા જ દ્વારપાળ બેહોશ થઈ ગયા. યમુના નદીના તોફાનો અને મોજાઓને પરાજય આપીને વાસુદેવ તેમના આઠમા પુત્રને લઈને ગોકુળ નંદરાયના એટલે કે નંદ બાબાના ઘરે પહોંચ્યા. તે જ સમયે નંદરાય એટલે કે નંદ બાબાને અને યશોદાને એક પુત્રી પેદા થઈ હતી, જેને નંદરાયે વાસુદેવને સોંપી હતી. વાસુદેવ તેમની પુત્રી સાથે જેલમાં પાછા ફર્યા. કંસને દેવકીના આઠમા સંતાનના સમાચાર મળતા જ તે કારાગારમાં પહોંચી ગયો અને દેવકી પાસેથી આઠમા પુત્રની માંગણી કરવા લાગ્યો. આઠમો દીકરો નહીં પણ દીકરી છે એ સાંભળીને પણ કંસને જરા પણ દયા ન આવી અને તેને મારવા માટે આગળ વધતા જ તે છોકરી આકાશમાં ગઈ અને કંસને કહ્યું કે તારો સમય આવી ગયો છે. બરાબર આ જ સમયે ગોકુળમાં ખુશીની લહેર છવાઈ ગઈ. બાબા નંદના ઘરે પુત્રના જન્મની ખુશીમાં ઉજવણી કરવામાં આવી રહી છે, નૃત્ય ગાન કરવામાં આવી રહ્યા છે. ગોકુળના તમામ રહેવાસીઓએ મળીને નંદ બાબા અને યશોદાને અભિનંદન પાઠવ્યા. આમ ભગવાન કૃષ્ણનો જન્મ થયો. ભગવાન શ્રી કૃષ્ણનું સમગ્ર જીવન લીલાઓથી ભરેલું છે. તેમના જન્મથી લઈને અંતિમ ક્ષણ સુધી બધું જ તેમની લીલા લાગે છે. અને આ લીલાઓમાંથી એક લીલા એટલે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કાર્તક મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ એટલે કે કાર્તક વદ દશમે પોતાના મામા કંસનો વધ કરવામાં આવ્યો. અને આ જ કારણ છે કે આ તિથિને કંસવદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન કૃષ્ણનો જન્મ પણ મુશ્કેલ સંજોગોમાં થયો હતો, જેનું કારણ પણ તેમના મામા દુષ્ટ મામા કંસ હતા. એકમાત્ર ભવિષ્યવાણીના કારણે રાજા કંસે પોતાના ભાણેજને મારી નાખ્યા, પણ મથુરાના રાજા કંસનું મૃત્યુ એ જ ક્ષણે નક્કી થઈ ગયું હતું જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. કંસના વધથી જોડાયેલી કેટલીક દિલચસ્પ વાતો, કેટલીક અજાણી વાતો આવો આપણે સાંભળીએ. કંસ રાજાને 8 ભાઈ અને 5 બહેનો હતી. તે ભાઈ બહેનોમાં સૌથી મોટા. તેમની બહેનોના વિવાહ વાસુદેવજીના નાના ભાઈઓ સાથે થયો હતો. કંસ એટલો દુષ્ટ હતો કે શૂરસેન જનપદના રાજા બનવા માટે તેણે પોતાના જ પિતા ઉગ્રસેનને બંદી બનાવીને જેલમાં પૂરી દીધા હતા. કંસને પોતાની પિતરાઈ બહેન દેવકી સાથે ખૂબ જ સ્નેહ હતો, પણ એકમાત્ર ભવિષ્યવાણીએ બધું જ બદલી નાખ્યું. ભવિષ્યમાં દેવકીનો 8મો પુત્ર કંસનો વધ કરશે તેવી વાત કહેવામાં આવી હતી. અને મોતની ભવિષ્યવાણી સાંભળીને કંસ પોતે બોખલાઈ ગયા અને તેણે પોતાની બહેન અને તેમના પતિને બંદી બનાવીને જેલમાં પૂરી દીધા. હવે જ્યારે કૃષ્ણ જન્મ થઈ ગયો અને કંસને ખબર પડી કે શ્રી કૃષ્ણ ગોકુળમાં છે, તો તેમણે ભગવાન કૃષ્ણનો વધ કરવા માટે, ભગવાન કૃષ્ણને મારવા માટે કંઈ કેટલાય પ્રયાસો કર્યા, કેટકેટલા અસુરોને મોકલ્યા, પણ ભગવાન કૃષ્ણની લીલા આગળ એકની પણ ન ચાલી. અને પછી એક વખત મામા કંસે ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે પોતાના દરબારમાં આમંત્રિત કર્યા અને અક્રૂરજીને ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બલરામને લેવા માટે ગોકુળ મોકલ્યા. અક્રૂરજી જ્યારે તેમને લઈને આવ્યા મથુરા, ત્યારબાદ જે નિયતિ પહેલેથી નક્કી હતી તે જ થયું અને ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણએ મામા કંસનો વધ કરીને પ્રજાને તેમના અત્યાચારોથી મુક્ત કરાવ્યા. આવી જ જાણી અજાણી અને રોચક વાતો સાંભળવા માટે સાંભળતા રહો ન્યૂઝ 18 ગુજરાતી પોડકાસ્ટ.